સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના શ્રી મદન મોહનલાલજી મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દિવસે ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દરેક ધાર્મિક ઉત્સવો સાદગીથી કરવામાં આવે છે પ્રાંતિજનગરમાં આમ તો બે મોટા વૈષ્ણવ મંદિરો આવેલા છે જન્માષ્ટમી મહોત્સવના રોજ દેસાઈપુરમાં મેરાવડો ઉજવવામાં આવે છે જ્યારે દિવાળી પર્વની ઉજવણી શ્રી ઘનશ્યામલાલજીની હવેલીમાં કરવામાં આવે છે આજે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અંતર્ગત બાલિકાઓ ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જે અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મને અનુરૂપ ડાન્સ ગીતો ગરબા અને રમૂજી નાટક કોરોના ક્યાંથી આવ્યો રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા આ તબક્કે ધર્મિષ્ઠાબેન શાહ કે જેમણે વર્ષો સુધી આ ઉત્સવની ઉજવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તો પરંતુ જેઓ આજે આ દુનિયામાં નથી તેમને બાલિકાઓ અને મહિલાઓએ યાદ કર્યા હતા બાલિકાઓએ એકી એકથી ચડિયાતા નૃત્ય ગીતો ફિલ્મી ગીતો અને તેમજ ડાન્સ રજૂ કરીને સૌને પ્રતિભાવિત કર્યા હતા કાર્યક્રમની સફળતા માટે રત્નાબેન ત્રિવેદી તેમજ સોનલબેન સોનીએ અથાગ પ્રયાસો કર્યા હતા મંદિરના મુખ્ય ટ્રસ્ટી શરનચંદ્ર પરીકે તેમજ વૈષ્ણવ આગેવાનો વસંતભાઈ સોની પિયુષભાઈ ભાવસાર વ્રજેશભાઈ ભાવસાર વગેરે આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા ઝીલરાવલ જેવી પ્રાંતિ છે